अमदावाद साबरमती आश्रम थी निकली दांडी यात्रा आज भरूच जिल्लाना जंबोसर तालुकाना कारेली गाम थी जिल्लामां प्रवेश कर्यो हतो। फरीथी ऐतिहासिक दांडी यात्राનो प्रारंभ थयो छे। गांधीजीए दांडी खाते एक मुठ्ठी मीठू उठावीने दांडी सत्याग्रहनो आह्वान कर्यो हतो। त्यारे अमदावादथी शरू थयेली आ दांडी यात्रा नवसारी खाते दांडी दरिया किनारे पहोंची हती। તેના આજે 80 વર્ષ પૂરા થયા છે। આજથી 80 વર્ષના પહેલાં આવી જ દાંડીયાત્રા ગાંધીજીની અધ્યક્ષતામાં નીકળી હતી। ત્યારે ઐતિહાસિક દાંડીયાત્રા ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કારેલી ગામ ખાતે 20 માર્ચના રોજ જે તે સમયે પહોંચી હતી, ત્યારે આજે ફરીવાર અમદાવાદથી નીકળેલી દાંડીયાત્રામાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કારેલી ગામ ખાતે આ દાંડીયાત્રા પહોંચી હતી। દાંડીયાત્રાના માર્ગ ઉપરથી ભરૂચ જિલ્લાના દાંડીયાત્રાનો પ્રવેશ કર્યો હતો। દાંડીયાત્રામાં જોડાયેલા 81 જેટલા યાત્રિકોનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। વડોદરા જિલ્લામાંથી ભરૂચમાં દાંડી માર્ગ પર પ્રવેશ કરવા દાંડીયાત્રિકોએ નાવડામાં બેસી મહીસાગર નદી વળીંગી ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કારેલી ગામ ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં તંત્ર અને પદાધિકારીઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ દાંડીયાત્રા આગામી દિવસોમાં ભરૂચમાં વિવિધ જગ્યાએ ફરશે અને જ્યાં જ્યાં રાત્રિ રોકાણ જે તે સમયે કરવામાં આવ્યું હતું તેવી જ રીતે આ દાંડીયાત્રા પણ પૂર્ણ કરવામાં આવશે। ત્યારે આજથી ભરૂચ જિલ્લામાં જંબુસર તાલુકાના કારેલી ગામ ખાતેથી આ દાંડી યાત્રાનો પ્રવેશ શરૂ થયો છે। આગામી દિવસોમાં ગજેરા, આમોદ તેમજ ભરૂચના દેરોલ, ભરૂચના સેવાશ્રમ હોસ્પિટલ પાછળ તેમજ નર્મદા નદી ઓળંગીને દીવા ગામ લઈને અંકલેશ્વર ખાતે તેનો પ્રવેશ થશે। ત્યારે આજે દાંડી યાત્રાનું સ્વાગત કારેલી ગામ ખાતે જિલ્લા કલેક્ટર MB મોડિયા, DDO, તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર, મામલેદાર તેમજ માજી વન મંત્રી તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ અલ્પાબેન પટેલ પણ હાજર રહ્યા હતા। નમસ્કાર, મેરા નામ ગૌરવ ત્રિખા હૈ ઓર મેં અમદાવાદ સે દાંડી યાત્રા કે સાથ જોડા હું। 12 માર્ચ કો પ્રધાનમંત્રી શ્રી મોદીજીને ઇસકો ફ્લેગ ઓફ કિયા હૈ ઓર હમે આજ 9વા દિન હો ગયા હૈ। યે એક અવિસ્મરણીય હમારા જો એક્સપિરિયન્સ હૈ, યે બહોત બહોત અચ્છા એક્સપિરિયન્સ હૈ। હર ગાંવ મેં જા રહે હૈ, લોગોં સે પ્યાર મિલ રહા હૈ, લોગ ઇસ બાત કો બહોત રિસ્પેક્ટ દે રહે હૈ કે હમ લોગ સબ 81 લોગ જો હૈ ઇતની ગરમી મેં ઇતની ધૂપ મેં જા રહે હૈ, લેકિન યે બહોત ઇજ્જત કી બાત હૈ કે હમ લોગ ઇસ દાંડી યાત્રા મેં જુડે હૈ ઓર ગાંધીજી કે પદ પ્રદર્શન પર ચાલ રહે હૈ। અનુભવ કર યાર, હમ લોગ કા અનુભવ બહોત બઢિયા રહા હૈ। દરેક ગામની અંદર હમને જે રીતના આવકાર મળ્યો છે એ અસ્મરણીય છે, અને આજ એકબીજાને ભેગા મળવાની અને એકબીજાને સાથે આવવાની અને નજીક આવવાની આ અમૂલ્ય તક કહેવાય મારી દ્રષ્ટિ। આજ તક કા યે બહોત બડા એક્સપિરિયન્સ રહા હૈ જો હમ લોગ નદી કે રાસ્તે જો આયે હૈ, એસા આજ તક કભી કિયા નહીં થા। યે બહોત બહોત અચ્છા એક એક્સપિરિયન્સ હમ લોગ કે લિયે। 12મી માર્ચથી પ્રધાનમંત્રી દ્વારા ફ્લેગ ઓફ કરીને શરૂ કરવામાં આવેલી આ દાંડી યાત્રાની અંદર અમે ગાંધીનગરથી આવ્યા છે। 64 વર્ષનો હું સિનિયર સિટીઝન છું, પણ એક પણ દિવસ મને થાક લાગ્યો નથી, ઇન્જર્ડ નથી થયો, અને આઈ એમ એ ગુડ મેરેથોન રનર। યુનિક અનુભવ અત્યાર સુધીનો અમને આ મહીસાગરમાંથી જે ચાલતા આવ્યા એ થયો। કાશ અમે દર વર્ષે જો આવી દાંડી યાત્રા જો કોઈ યોજતું હોય તો આઈ ડોન્ટ માઇન્ડ યુ નો સ્પેન્ડિંગ માય 20-21 ડેઝ। એક યુનિક અનુભવ છે ગામડાની પ્રજાને મળવાનો, મારા માટે આ રસ્તો ટોટલી નવો હતો, બટ આઈ એમ રિયલી શોક્ડ એન્ડ સરપ્રાઇઝ। આવતા વર્ષે કદાચ હું દોડીને અમે લોકો મેરેથોન પૂરી કરવાનો વિચાર કરીએ છીએ।